અત્યારે જ ભારતીય બજારો ઉપર નજર કરીએ તો આજે સવારે એક પોઝિટિવ આઉટલુક સાથેના ઓપનિંગ બાદ અત્યારે આપણે જોઈએ તો ફ્લેટ લેવલનો ટ્રેન્ડ અત્યારે આપણને સેન્સેક્સ નિફ્ટીમાં દેખાઈ રહ્યો છે. સાથે જ એ જ પ્રકારનો ટ્રેન્ડ આપણને મિડ અને સ્મોલ કેપના લેવલ ઉપર પણ ડેવલપ થતો દેખાઈ રહ્યો છે. મિડ કેપના કાઉન્ટર્સ ઉપર આપણે અત્યારે નજર કરીએ તો ફક્ત 16 પોઈન્ટના વધારા સાથે ઇન્ડેક્સમાં આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આજના દિવસમાં ખાસ કરીને મિડ કેપમાં ડિફેન્સ લેવલના જે કાઉન્ટર્સ છે ત્યાં આપણને એક સારી ખરીદદારીનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો એમાં BML છે, પીપાઓ ડિફેન્સ છે જેવા કાઉન્ટર છે કે જ્યાં અત્યારે સૌથી વધારે સારી ખરીદદારી દેખાઈ રહી છે. બંને કાઉન્ટરની અંદર એક મજબૂતી તરફનો ટ્રેન્ડ અહીંયા આપણને ડેવલપ થતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આજના દિવસમાં બીજા કેટલાક કાઉન્ટર્સ છે જ્યાં પણ આપણને એક સારી મજબૂતી દેખાઈ રહી છે, જેમાં સિન્ટેક્સ, ઇન્ડસન બેંક, MTNL અને ઓર્કિડ કેમિકલ્સ જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણને મેજર પોઝિટિવ સાઇડનો ટ્રેન્ડ ડેવલપ થતો જોવા મળી રહ્યો છે. ડાઉન સાઇડ ઉપર જો વાત કરીએ તો આજે કેપિટલ ગુડ્સ સેક્ટરના કેટલાક કાઉન્ટર્સ છે જ્યાં આપણને પ્રેશર દેખાઈ રહ્યું છે, જેમાં ક્રોપ્ટન ગ્રુઝનું કાઉન્ટર દેખાય છે જ્યાં આપણને અત્યારે એક નેગેટિવ સ્ટ્રીક દેખાઈ રહી છે. આ ઉપરાંત વોલ્ટાસમાં પણ જોઈએ તો ત્યાં પણ આપણને એક નેગેટિવ આઉટલુક સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. સાથે જ મિડકેપ IT કાઉન્ટર્સમાં RS સોફ્ટવેરનું કાઉન્ટર એવું છે કે જ્યાં આપણે એક નેગેટિવ સ્ટ્રીક જોઈ રહ્યા છે. 5% ઘટાડા સાથે અત્યારે કારોબાર થતો જોઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ પેટ્રોલની અંદર પણ જોઈએ તો ત્યાં પણ આપણને એક નેગેટિવ સાઇડનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. 3% સુધીના ઘટાડા સાથે અહીંયા કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મિડકેપ લેવલ ઉપર અદાણી પેકની અંદર પણ આજે જોઈએ તો અદાણી પાવરને બાદ કરતા બાકીના બધા કાઉન્ટર્સની અંદર અત્યારે આપણને એક નેગેટિવ સાઇડનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ બંનેમાં 1-1.5% સુધીના ઘટાડા સાથે કારોબાર થતો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે જ હવે મિડકેપ ઇન્ડેક્સ ઉપર આપણો આઉટલુક કેવું રહેવું જોઈએ, કઈ રણનીતિ અપનાવી શકાય તેના વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે વેલ્થ ફર્સ્ટ પ્રાઇવેટ લિમિટેડના નિપુણ ભટ્ટ અને પ્રભુદાસ લીલાધરના હિતેશ શેઠ. આપ બંનેનું સ્વાગત છે CNBC બજારમાં. નિપુણજી, સૌપ્રથમ આજના દિવસમાં ખાસ કરીને ડિફેન્સ કાઉન્ટરની અંદર આપણે જોઈએ તો માર્કેટ ખુલતાની સાથે જ આપણે એક પોઝિટિવ આઉટલુક જોઈ રહ્યા છે. અત્યારે મિડકેપના જે ડિફેન્સ કાઉન્ટર છે ત્યાં પણ આપણે ઘણી સારી ખરીદદારી જોઈ રહ્યા છે. શું આઉટલુક રહેશે અત્યારે મિડકેપ ડિફેન્સ કાઉન્ટર ઉપર? મિડકેપ ડિફેન્સની અંદર જો વિક્રમ વાત કરીએ તો ઘણા લાંબા સમયથી એક વેલ્યુએશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક રેન્જની અંદર કન્સોલિડેટ થતા હતા, અને પ્રાઇસ ટુ બુક અને પ્રાઇસ અર્નિંગ મલ્ટિપલની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સ્ટીલ હજી જે ફેર વેલ્યુએશન છે એનાથી નીચે ટ્રેડ કરતા હતા. એટલે સ્ટીલ BEML નો પ્રાઇસ આપણે જોયો આજથી વર્ષ પહેલા તો near 200ની આસપાસ ટ્રેડ થતો હતો. ત્યાંથી ઓલમોસ્ટ 2 ટાઈમ્સ અત્યારે એપ્રિશિએટ થઈ ચૂક્યો છે, પણ સ્ટીલ વેલ્યુએશનમાં અપસાઇડ હજી ઘણી વધારે દેખાઈ રહી છે. જ્યારે અધર વે કાઉન્ટર આપણે જો એક્ઝિસ્ટલ જીઓ પોલિટિકલ રિસ્ક જે ઊભું થયું છે અત્યારે ચાઇના અને પાકિસ્તાન સામે, એટલે એને કોર્ડિનેટ કરવા જઈએ તો પણ એક જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે એના સેલ્સની અંદર બી ઘણો સારો સુધારો જોવા મળે, અને વિધિન 2-3 મંથ્સ આપણે બજેટ બી જોઈશું. એટલે બજેટની અંદર જે ડિફેન્સ એલોકેશન છે યર ઓન યર બેઝિસ આ વખતે કદાચ કન્ઝિક્યુટિવલી લાસ્ટ યર કરતાં ઘણો સારો હાઇક ડિફેન્સના એલોકેશનમાં જોઈ શકાશે. તો આ બધા ફેક્ટર્સ એક પોઝિટિવલી સપોર્ટ કરી રહ્યા છે, પણ મારી દ્રષ્ટિએ BEML અને BEL આ બે ફેક્ટર્સ વધારે બંને સ્ટોક્સમાં એક્યુમ્યુલેશન વધારે કરવું જોઈએ, અને આ બંને સ્ટોક્સ ફંડામેન્ટલી ઘણા સારા પોઝિટિવ અહીંથી જોઈ શકાય. ઓકે, અહીંયા BEL અને BEML બે કાઉન્ટર એવા છે કે જ્યાં અત્યારે એક ખરીદી માટેની જગ્યા હજુ પણ દેખાઈ રહી છે. પ્રભુદાસ લીલાધરના હિતેશ શેઠ પણ આપણી સાથે જોડાયેલા છે. હિતેશ શેઠ, આજના દિવસમાં આપણે જોઈએ તો RCF નું એક કાઉન્ટર છે, રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર. સમાચારો પણ એવા છે કે તેણે એની કિંમતોની અંદર પણ વધારો કર્યો છે, તો આ ફેક્ટરને આપણે જો કાઉન્ટ કરીએ તો એ સાથે આજના દિવસની ખરીદદારી તો દેખાય જ રહી છે. નવી પોઝિશન અહીંયા આ લેવલ ઉપર બનાવવાની સલાહ રહેશે આપને? ચાર્ટ પ્રમાણેમાં ટ્રેન્ડ ઇમ્પ્રુવ થઈ રહ્યો છે અને 52 રૂપિયાનો એક સારો સપોર્ટ જોઈ રહ્યો છું, એટલે મને એમ લાગે છે કે આ ચાલુ ભાવમાં અને ઘટાડામાં કરી શકાય, અને મારો એક ઉપરનું લાગે છે કે 60 રૂપિયા સુધી આવવાની શક્યતા ઘણી વધારે છે, અને 60 રૂપિયાની ઉપર ચાલશે તો આગળ જતા 65-70 રૂપિયા સુધી જઈ શકવાની શક્યતા છે. એટલે મને એમ લાગે છે કે આ આ સ્ટોકમાં ચાલુ ભાવે પણ કરી શકાય, કારણ કે ફર્ટિલાઇઝરમાં મને એમ લાગે છે કે એક નવેસરથી કંઈક લેવાલી ચાલુ થઈ રહી છે. ટાટા કેમિકલ પણ એક સારો ચાલી રહ્યો છે, RCF ચાલી રહ્યો છે, બેંગ્લોર રિફાઇનરી ને બધું એ બધું પણ સારું ચાલી રહ્યું છે, જોતા લાગે છે કે RCFમાં નવેસરથી લેણ કરી શકાય. ઓકે, RCF માં એક નવેસરથી લેણ કરી શકાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 60 સુધીના લેવલ આ કાઉન્ટરમાં ઇમિડિયેટ ટાર્ગેટ તરીકે દેખાઈ રહ્યા છે, અને ત્યાંથી પણ
जो आ लेवल ने सस्टेन करीने ऊपरनी तरफ जाय छे तो 65 थी 70 सुधीना लेवल आरसीएफ में देखाई शके तेम छे। साथे ज हितेशजी बीजो एक काउंटर जोईए महिंद्रा एंड महिंद्रा फाइनेंशियल्स परिणामों अंदर आपने एक जोवा जाइए तो एटला बधा खासा कंई उत्साहजनक नथी जोवा मळ्या, परंतु स्टॉक प्राइस आजना दिवस में जोईए तो हजु पण एक पॉजिटिव साइड उपर ज आपने ट्रेड करती देखाई रही छे। शुं आउटलुक रहेशे एमएनएम फाइनेंशियल्स माटे? चार्टिकली जो तो एक रेंज बाउंड मूवमेंट है, कोई नवेसर थी कोई स्ट्रेंथ आवतु नहीं लगी रही, 265 और 295 एम एक रेंज है, एनी वच्चे रम्या करशे एवं लगे। कोई पण एक तरफ जाए 295 ऊपर जो जाए तो एम नवेसर थी कोई मजबूती आवी शके छे, पण हमणा मने लगे कि त्या सुधी रेंज बाउंड मूवमेंट ज रहेशे। ओके, अँ रेंज बाउंड मूवमेंट ज हजु एमएनएम फाइनेंशियल्स में रही सके तेवी संभावना देखाई रही है। साथ जी रीतना हमणा निपुणजी साथ चर्चा कर रहा था डिफेन्स काउंटर की, स्पेसिफिकली आपने पूछा मांगीश वालचंद नगर और पीपाव डिफेन्स आ बने काउंटर्स विषय आपनो शुं आउटलुक बनी रह्यो छे? नवी खरीदी करवा माटेनी जग्या अँ बनी रही है, कारण के ऑलमोस्ट आपणे पीपाव डिफेन्स में जोईए तो ऑलमोस्ट अत्यारे 5% नी अपर सर्किट साथेनो ज ट्रेड देखाई रह्यो छे। वालचंद नगर में पण मजबूती साथेनो ज कारोबार छे, नवी खरीदी माटेनी जग्या खरी अँ? મારા ખ્યાલથી વર્ષની શરૂઆતમાં એટલે ફર્સ્ટ ને સેકન્ડ ક્વાર્ટરમાં ડિફેન્સના બધા સ્ટોક્સ સારા એવા ચાલેલા, એના પછી એક સારું એવું કરેક્શન પણ આવી ગયું અને અત્યારે મને એમ લાગે છે કે નવેસરથી એક શરૂઆત થઈ છે અને એક્યુમ્યુલેશન પણ થઈ રહ્યું એવું લાગે છે પીપાવામાં, બીએમએલમાં, વાલચંદનગરમાં, એસ્ટ્રા માઇક્રોમાં, એટલે નવેસરથી એક એમાં એક મને લાગે છે કે એક એક્યુમ્યુલેશન અને એક જુવાર શરૂ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે, એટલે મને લાગે છે કે આ ચાલુ ભાવમાં આજે પણ આજે લઈ શકાય અને આગળ જતા સારા ભાવ જોઈ રહ્યો છું। વાલચાનગરની વાત કરીએ તો 124 રૂપિયા ઉપર બ્રેકઆઉટ આવવાની શક્યતા ઘણી વધારે છે, અત્યારે 1415 ની આસપાસનો ભાવ છે, 1414 ની આસપાસનો, 124 ની ઉપર જો બ્રેકઆઉટ આવશે તો આગળ જતા 132 અને 145 સુધી આવવાની શક્યતા છે। અને પીપાવા મારો આજનો ટોપ પિક્સ પણ છે અને અત્યારે એમાં ભલે સર્કિટો પણ 39 રૂપિયાનો એક એનો સપોર્ટ સમજું છું અને આગળ જતા 49 અને 52 રૂપિયા સુધી જવાની શક્યતા છે, એટલે બાબતને અને બીએમએલ પણ મને એમ લાગે છે કે અમારો એક ટોપિક છે આજનો અને એ આગળ જતા 750 સુધી જવાની શક્યતા છે, એમાં પણ નવેસરથી લેવાલી શરૂ થઈ છે એટલે 650-60 ની આસપાસનો એક સ્ટોપલોસ રાખી અને એમાં લેણ નવેસરથી કરી શકાય, એટલે આ બંને મારા ટોપિક્સ પણ રહેશે પીપાવાવ અને બીએમએલ। અને મને એમ લાગે છે કે જે રીતે નવેસરથી ડિફેન્સના સ્ટોક્સમાં બાઇંગ શરૂ થયું છે, જોતા કોઈક એવી વસ્તુ અથવા કોઈક એવા કારણ આવી રહ્યા છે કે જેનાથી આ બધા જ સ્ટોક્સ આગળ જતા સારા ભાવ દેખાડી શકે? ઓકે, અત્યારે ડિફેન્સ કાઉન્ટરની અંદર એક બુલિશ વ્યૂ આપણને અત્યારે ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને સાઇડ ઉપરથી મળી રહ્યો છે અને નવેસરથી અહીંયા ખરીદી કરી શકાય તેવી સંભાવના પણ આપણા બંને નિષ્ણાંત જણાવી રહ્યા છે। સાથે જ બીજી તરફ આજના દિવસમાં એક ખાસ કાઉન્ટર જોઈએ સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝનું, નિપુણજી આ કાઉન્ટરમાં આપણે જોઈએ તો સારા પરિણામો પોસ્ટ કર્યા બાદ કન્ટિન્યુઅસ એક બાઇંગ ટ્રેન્ડ જોઈ રહ્યા છે અને આજે ફરી એક વખત તે 93-90 જે સપાટી હતી એની ઉપર આજે ટ્રેડ કરતો દેખાયો છે, ઓલમોસ્ટ 5% મજબૂતી આજે પણ જોવા મળી રહી છે। શું આઉટલુક બની રહ્યો છે? ફંડામેન્ટલ અહીંયાથી હજુ બાય કરવાની જગ્યા છે કે ઘટાડાની રાહ જોવી જોઈએ? વિક્રમ, સિન્ટેક્સ એક એવું કાઉન્ટર છે કે એની અંદર જો ઓવરઓલ જોવા જઈએ તો ફંડામેન્ટલી બેલેન્સ શીટ ચેક કર્યા પછી એવું દેખાય કે ડેટ એનું જે છે એ ડેટ બર્ડન ઘણું જ હાઈ ક્રિએટ થયેલું છે અને એ હાઈ ક્રિએશનના કારણે છેલ્લા બે ક્વાર્ટરને જો છોડી દઈએ તો અક્રોસ ધ બોર્ડ એને દરેક ક્વાર્ટરમાં ઘણા નેગેટિવ પરિણામો આપે છે અને એના કારણે સ્ટોક પ્રેશરમાં પણ રહ્યો હતો અને નીચેમાં 18-20 રૂપિયાની બોટમ પણ બનાવી હતી અને ત્યારથી જે છેલ્લા બે ક્વાર્ટરમાં પરિણામો થોડા ઘણા સારા આપ્યા એના કારણે બોટમ પીકિંગ થઈ અને સ્ટોક્સ અત્યારે 100 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, પણ સ્ટીલ ડેટનું રીપેમેન્ટ હજી એક ક્વેશ્ચનેબલ ક્વેશ્ચન ઊભો થઈ રહ્યો છે અને ક્યારે રીપેમેન્ટ થશે અને કયા સંજોગોમાં કયા રેટ ઓફ ઇન્ટરેસ્ટે કેટલી કેશ ફ્લો યુટિલાઇઝ થશે આ બધા ઇશ્યુઝ હજી બી પેન્ડિંગ છે, એટલે મારી દ્રષ્ટિએ જો 120ની આજુબાજુ પણ આવે તો આ સ્ટોક્સમાંથી પ્રોફિટ બુક કરી લેવો છે અને જો રી એન્ટ્રી કરવાનું વિચારતા હો તો 70 અથવા 80ના લેવલની વચ્ચે આ સ્ટોક્સમાં એન્ટ્રી કરવા મળે તો બેસ્ટ એન્ટ્રી કહી શકાય, ત્યાં સુધી નવી એન્ટ્રી આ લેવલે 90ના લેવલે હું નહીં કરવાની સલાહ આપીશ।
ઓકે અત્યારે આ લેવલ ઉપર નવી એન્ટ્રી લેવા માટેની સલાહ નથી, એક વખત સોની ઉપર કાઉન્ટરમાં ટ્રેડ થાય ત્યારે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ છે, અને નવી એન્ટ્રી માટે 70 થી 80 ની વચ્ચેનું લેવલ અત્યારે પ્રિફરેબલ દેખાઈ રહ્યું છે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. સાથે જ આજના દિવસમાં બીજા જે કાઉન્ટર ફોકસમાં રહેશે એ ઇન્ફ્રા લેવલના રહેશે, તેમાં પણ ખાસ કરીને જે રોડ પ્રોજેક્ટમાં કામ કરે છે એવી કંપનીઝ. નિપુણજી, ખાસ કરીને શું આપનો આઉટલુક રહેશે અત્યારે જે રોડ પ્રોજેક્ટમાં કામ કરતી કંપનીઝ છે, સદભાવ એન્જિનિયરિંગ છે, અશોકા બિલ્ડકોન જેવી કંપનીઝ છે, તેમના માટે થઈને નવી જે ઓક્શન માટેની નવી જે બિડિંગ માટેની પ્રોસેસ છે તે કેટલી ફાયદાકારક રહી શકશે અને આ સ્ટોક ઉપર કેવી ઇમ્પેક્ટ આપ જોઈ રહ્યા છો? સૌપ્રથમ વિક્રમ, ઇન્ફ્રા સ્પેસની વાત કરીએ તો ઇન્ફ્રામાં ઘણા બધા કાઉન્ટર એવા અત્યારે ઓલરેડી છેલ્લા 5 વર્ષના સ્લોડાઉનના કારણે, એક્ઝિસ્ટિંગ ડેટ બર્ડનના કારણે ઘણા બધા કાઉન્ટર સર્વાઈવ નથી કરી શક્યા, અને આ સર્વાઈવ નહીં કરવાના કારણે એ લોકોના સ્ટોક પ્રાઇસ ઓલમોસ્ટ કહી શકાય કે 70-80% મોર ધેન 100% જેવું પ્રાઇસ કરેક્શન એ લોકોએ જોયું છે, એટલે નિયર ટુ 100% જેવું. ઘણા બધા જીએમઆર ઇન્ફ્રા છે, એલએનટી ઇન્ફ્રા છે, આ બધા કાઉન્ટર્સ ઘણા બધા નેગેટિવલી અફેક્ટ થયા છે. અને જે સારા કાઉન્ટર્સ છે, જે સદભાવ એન્જિનિયરિંગની વાત કરી, આઈએલએફએસ ટ્રાન્સપોર્ટ છે, એલએનટી છે, આ બધા કાઉન્ટર્સ એક્ઝિસ્ટિંગ ઓર્ડર બુક કન્ટિન્યુઅસલી વધવા અને જોડે જોડે જે ડેટનું પ્રમાણ છે એ કન્ટિન્યુઅસલી એક મેનેજેબલ કન્ડિશનમાં હોવાથી આ લોકો પરફોર્મ અને સર્વાઈવ કરી રહ્યા છે. અને સર્વાઈવમાંથી હવે એવા દિવસો આવ્યા છે કે જ્યાં આપણા વડાપ્રધાનની જે સ્ટાઇલ ઓફ વર્કિંગ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફર્સ્ટ પ્રાયોરિટી આપીને ડેવલપ કરવું, તો એવા સંજોગોમાં આ બધા કાઉન્ટર્સ પર એક પોઝિટિવલી ઇફેક્ટ જોવા મળશે. અને જે નવી બિડિંગ પ્રોસેસની પ્રક્રિયા છે એનો પણ જે એક્ઝિક્યુશન કરવામાં આવ્યું એનો પણ ફાયદો આ બધી કંપનીઓને આગળ જતા જોવા મળશે. એટલે મારી દ્રષ્ટિએ ઇન્ફ્રા સ્પેસમાં જે રોડ પ્રોજેક્ટ્સમાં છે, બેઝિકલી આઈએલએફએસ ટ્રાન્સપોર્ટ છે, એલએનટી છે, સદભાવ છે, આ 3 ઉપર ફોકસ રાખી શકાય ફંડામેન્ટલી. ઓકે, અત્યારે આ કંપનીઝ ઉપર અત્યારે ફંડામેન્ટલી ફોકસ રાખી શકાય તેમ છે. ટેકનિકલ વ્યૂ શું છે તેના ઉપર તેના વિશે પણ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા સમય થયો છે એક બ્રેકનો. India's number one CZ jewelry brand. Looking for dynamic distributors to grow their business in India. Good opportunity to earn handsome returns. Rush in your applications today. Call 022-4020-7777. Agni CZ Gold Jewels. Anmol, aap hi ki tarah. Bharat, kheti pradhan desh. Prakrutik kaher ke maher. Commodity bazaar, kheti no parivesh. લગભગ 42 લાખ કરોડનો વ્યાવસાયિક વિનિમય. અસરગ્રસ્ત તમે વ્યાપાર અને દેશ. શેમાં કરશો નિવેશ? પ્રાકૃતિક તેલ કે ગેસ, કાચી ધાતુ, હીરા ચાંદી કે સોનું, કે પછી કૃષિ ઉત્પાદ. કમોડિટી માર્કેટની હરપળ ખબર દિવસભર. કમોડિટી ઓપનિંગ, કમોડિટી લાઈવ અને કમોડિટી રાઉન્ડઅપ ફક્ત CNBC બજાર પર. Partnered by Infibeam.com in association with Adani, Ganesh Housing and Trade Worlds. 185 દેશોમાં ફેલાયેલી બિઝનેસ ચેનલ એવી CNBC આજે ભારતમાં સૌ પ્રથમ ગુજરાતી બિઝનેસ ચેનલ ચાલુ કરી રહી છે, તે બદલ મારી ખૂબ ખૂબ શુભકામના. હવે બનો શેર બજારના શેર, બનાવો પોતાની સ્ટ્રેટેજી, સમજો દરેક ટેકનિકલ પાસાને અને ટ્રેન્ડને, અમારી સાથે કરો કમાણી દરેક સોદામાં. હવે રોજ શેર બજારના કલાકોમાં રહો દેશની પ્રથમ ગુજરાતી બિઝનેસ ચેનલ CNBC બજારની સાથે, અને સમજો બજારને આપની ભાષામાં. CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. પાર્ટનર્ડ બાય Infibeam.com ઇન એસોસિએશન વિથ અદાની, ગણેશ હાઉસિંગ એન્ડ ટ્રેડ વર્લ્ડ્સ. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મિડકેપ મંત્રાલય. આપણી સાથે જોડાયેલા છે વેલ્થ ફર્સ્ટ પ્રાઇવેટ લિમિટેડના નિપુણ ભટ્ટ અને પ્રભુદાસ લેધરના હિતેશ શેઠ. હિતેશજી, જે રીતના બ્રેક પર જતા પહેલા આપણે રોડ ટ્રાન્સપોર્ટના સેગમેન્ટમાં કામ કરતી કંપનીઝની વાત કરી હતી, એમાં સ્પેસિફિક સદભાવ એન્જિનિયરિંગ માટે આપનો આઉટલુક શું બની રહ્યો છે? ટેકનિકલી નવી ખરીદી કરવા માટેની જગ્યા બની રહી છે અહીંયા? ચાર્ટિકલી જોવા જઈએ તો હજી રેન્જ બાઉન્ડ છે અને 30-32ની ઉપર, 230-32ની ઉપર ચાલશે, એટલે એમાં નવેસરથી મજબૂતી આવશે. મારા ખ્યાલથી
અને એની સામે સપોર્ટ છે 208-10 ની આસપાસનો, એટલે મને એમ લાગે છે કે સપોર્ટ બહુ દૂર પણ નથી અને આ ભાવમાં રોકાણ કરવામાં મારા ખ્યાલથી કોઈ વાંધો નથી આવતો, કારણ કે આ એક સેક્ટર એવું છે કે જેમાં હવે નવેસરથી ખરીદી ચાલુ થઈ શકે છે અને ચાલશે એવું લાગે છે જે રીતના ગવર્મેન્ટ જે રીતની ગવર્મેન્ટની પોલિસીઓ આવી રહી છે, એટલે આ સ્ટોકમાં કરી શકાય અને જેવું 230-232 ઉપર ચાલશે તો એમાં મોમેન્ટમ જોર પકડશે. એટલે આ સેક્ટરની અંદરમાં જોવા જઈએ તો સદભાવ એન્જિનિયરિંગ છે અને બાકી લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો ઇન્ફ્રા માટે મને બે સ્ટોક્સ જે સમજમાં આવે છે, એક લાર્સન અને એક આઈઆરબી ઇન્ફ્રા. તો મને એમ લાગે છે કે આ બે સ્ટોક્સ જે છે કે લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ અને ઇન્ફ્રામાં જેને તેજી દેખાતી હોય તેણે આ બે સ્ટોક્સ તો રાખવા જ જોઈએ પોતાના પોર્ટફોલિયોમાં. બિલકુલ, અહીંયા સદભાવ માટે પણ અત્યારે એક ઇન્વેસ્ટમેન્ટ માટેનો આઉટલુક અહીંયા પોઝિટિવ બની રહ્યો છે અને સાથે જ આજે ડિફેન્સના બે કાઉન્ટર હિતેશજીની પસંદના રહ્યા છે, બીએમએલ અને પીપાવ ડિફેન્સ, જે આ બંનેમાં અત્યારે તેમના તરફથી આજે આપણને ખરીદી કરવા માટેનો કોલ મળ્યા છે. હિતેશજી, રજા લેવાનો સમય થયો છે, આપના કોઈ ડિસ્ક્લોઝર? બંને મારા જે સ્ટોક્સ જે છે બીએમએલ અને પીપાવ પોતે નથી હોલ્ડિંગ કરતો, પણ અમે મારા ક્લાયન્ટોને રેકમેન્ડ કરેલા છે. જી, આભાર હિતેશજી સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ. અને ત્યારે જ આપણી સાથે નિપુણ ભટ્ટ જોડાયેલા છે. નિપુણજી, આજના દિવસમાં આપણે જો બીજા કેટલાક કાઉન્ટર્સ જોઈએ તેમાં બેંક કાઉન્ટર્સ એવા છે કે જ્યાંથી પણ આપણને એક અહીંયા સારો સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. સ્પેસિફિક આજના દિવસમાં જોઈએ તો આપણને બેંક કાઉન્ટર્સની અંદર જે મજબૂતી દેખાઈ રહી છે તેમાં આંધ્રા બેંકનું એક કાઉન્ટર છે કે જ્યાં આપણને એક સારી એવી લગભગ 3.75% મજબૂતી દેખાઈ રહી છે. ઇન્ડસઇન્ડ બેંક છે, યસ યુનિયન બેંક, યુકો બેંક જેવા બધા મિડકેપ કાઉન્ટર્સ છે આ બેંકના કે જ્યાં આપણે લગભગ 2.5%થી લઈને 3% સુધીની મજબૂતીનો કારોબાર જોઈ રહ્યા છે. શું આઉટલુક બની રહ્યો છે આપનું મિડકેપ બેંક્સ માટે? વધારે પ્રિફર ક્યાં કરવું જોઈએ, પ્રાઇવેટ સેક્ટરના કે પીએસયુમાં? જો બેંક્સની વાત કરીએ તો બેંક્સની અંદર ઓવરઓલ પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંને અલગ કાઉન્ટર બની જાય છે અને પ્રાઇવેટ સેક્ટરમાં તો સ્ટીલ હજી પણ કહી શકાય કે છેલ્લા 1-1.5 વર્ષમાં જે લેવલ પર એ લોકોએ ક્વોલિટી ઓફ અસેટ મેન્ટેન કરી છે અને ડિટિરિયોરેટ નથી થવા દીધી અને કન્ટિન્યુઅસલી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઉપર પ્રેશર નથી આવવા દીધું, એટલે કન્ટિન્યુઅસલી પ્રાઇવેટ સેક્ટર બેન્કો ઘણી સારી આઉટ પરફોર્મ કરી રહી છે. યસ બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, આ બધી બેન્કોના પરિણામો કન્ટિન્યુઅસલી અપસાઇડ જોવા મળ્યા છે આપણને છેલ્લા 6-1 ક્વાર્ટરથી. જોડે જોડે પબ્લિક સેક્ટર બેન્કોની વાત કરું તો પબ્લિક સેક્ટર બેન્કો ઘણા લાંબા સમયથી એક ડિમોટિવેશન ઝોનમાં છે એવું કહી શકાય, કારણ કે છેલ્લા 1-1.5 વર્ષમાં જે લેન્ડિંગ થયું છે અને એ એનપીએમાં કન્વર્ટ થવાથી મોરોલેસ નાની બધી જ પબ્લિક સેક્ટર બેન્કો 3-3.5% એનપીએ અથવા 4% એનપીએ ઉપર પણ પહોંચી ગઈ હતી અને એ એનપીએના કારણે બધી બેન્કોમાં ઓલમોસ્ટ 50-60% જેવો પ્રાઇસ ડેપ્રિસિએશન જોયો હતો. પણ ઓલમોસ્ટ આ લેવલે એવું દેખાય છે કે ડેપ્રિસિએશન છે અને રિસન્ટલી જે કોલ પોલિસીની અંદર જે નેગેટિવ પરિણામ આવ્યું પ્રાઇવેટ સેક્ટરનું અને પ્રાઇવેટ સેક્ટરને જે ફંડિંગ કર્યું હતું એના કારણે જે 20-25% કરેક્શન પબ્લિક સેક્ટર બેન્કોમાં પણ આપણે રિસન્ટલી જોયું હતું, એ કરેક્શન બાદ એવું દેખાઈ રહ્યું છે કે હવે ડાઉનસાઇડ બહુ મિનિમમ થઈ ગઈ છે પબ્લિક સેક્ટર બેન્કો. પણ સર્ટન ક્વોલિટીવાળી બેન્કોને જ હાથ લગાવવો જોઈએ, જેવી કે આંધ્રા બેંક આપણે ડિસ્કસ કરી, અલ્હાબાદ બેંક છે, યુકો બેંક છે, સિન્ડિકેટ બેંક છે, આ બધી 4 બેંકો જે છે, કોર્પોરેશન બેંક છે, આ 3-4 બેંકો ઘણી સારી લાગી રહી છે જે ક્વોલિટી મેન્ટેન કરવામાં સર્વાઈવ કરી રહી છે અને જોડે જોડે માર્જિન્સ પર મેન્ટેન કરી રહી છે. અને જો પબ્લિક સેક્ટર બેન્કોમાં લાર્જ કેપમાં ફોકસ કરીએ તો બીઓબી, પીએનબી અને એસબીઆઈ આ 3 બેંકોમાં ફોકસ રાખવું જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ પીએસબીની અંદર અત્યારે અપસાઇડ વધારે જોવા મળશે વિધિન અ શોર્ટર સ્પાન ઓફ ટાઈમ, કારણ કે બીજી બાજુ ઇન્ફ્લેશનના આંકડા પણ એક સપોર્ટિવ થઈ ગયા છે જે રેટ કટને પ્રપોઝ કરી રહ્યા છે કે એટલે આગામી 3-1 મહિનામાં કદાચ નવાઈ નથી કે રેટ કટ આવી પણ શકે માર્કેટમાં અને જે પબ્લિક સેક્ટર બેન્કોના પ્રાઇસ એપ્રિસિએશન માટે ઘણો મહત્વનો છે. ત્યારે જ નિપુણજી, આપની પસંદના અત્યારે કયા મિડકેપ કાઉન્ટર રહેશે જ્યાં આપ ખરીદી માટેની સલાહ આપશો? એની અંદર આપણે વાત કરીએ, એક તો ફાર્મા કાઉન્ટર્સની અંદર મને બાયોકોન સારો લાગી રહ્યો છે. 476-480 રેટ ઉપર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે, જે રિસન્ટલી એણે લાસ્ટ યર યુએસની અંદર એક જે કેન્સર રિલેટેડ ડ્રગની અંદર ઘણું સારું ઇન્વેન્શન કર્યું અને એના રેવન્યુઝ ઘણા સારા ડેવલપ થાય આગામી વર્ષોમાં એવું દેખાઈ રહ્યું છે અને એના કારણે ક્વાર્ટરલી રિઝલ્ટ પણ ઘણા સારા ઇમ્પ્રુવાઈઝ આવી રહ્યા છે. એટલે બાયોકોનમાં 1-2 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ માટે સલાહ આપી રહ્યો છું અને ઉપરમાં 550 ટાર્ગેટ રાખવો જોઈએ, નીચેમાં SL 460 રાખવો જોઈએ
અને જે બેન્કિંગ કાઉન્ટરમાં આપણે વાત કરીએ એમ કે અલ્હાબાદ બેંક જે સ્ટીલ મેનેજેબલ એનપીએ લેવલ છે અને સ્ટોપ લોસ રાખી અને 135-140 નો ટાર્ગેટ આવી શકે વિધિન અ સ્પાન ઓફ વન મંથ. ઓકે, અહીંયા અલ્હાબાદ બેંક અને બાયોકોન બે કાઉન્ટર્સ અત્યારે નિપુણજીની પસંદના મળી રહ્યા છે, જેમાં અલ્હાબાદ બેંકની અંદર ખરીદી કરવા માટેની સલાહ મળી રહી છે અને ઉપર સાઇડના ટાર્ગેટ એમાં 130-140 દેખાઈ શકે છે એકથી બે મહિનાના સમયને. અને ત્યારે જ સ્ટોપ લોસ તેમાં 98 રૂપિયાનો રાખીને અત્યારે એક ટ્રેડ પોઝિશન બનાવવા માટેની સલાહ મળી રહી છે. રિસ્ક રિવર્ડ રેશિયો ફેવરેબલ છે. બાયોકોનનું બીજું કાઉન્ટર છે જ્યાં પણ અત્યારે ખરીદીની સલાહ છે એક મહિના માટે 350 રૂપિયાના લક્ષ્યાંક સાથે 460 એક સ્ટોપ લોસની સાથેની એક પોઝિશન બનાવવાની સલાહ મળી રહી છે. આમાં પણ આપણે જોઈએ તો રિસ્ક રિવર્ડ રેશિયો એક ફેવરેબલ પ્લેમાં અત્યારે દેખાઈ રહ્યો છે. અત્યારે જ બીજા કેટલાક કાઉન્ટર્સ આજના દિવસના જોઈએ મિડકેપના કે જ્યાં આપણે એક મોમેન્ટમ સારું પ્લે થતું જોઈ રહ્યા છે, એમાં એક રોલ્ટાનું કાઉન્ટર છે નિપુણજી. આ કાઉન્ટરમાં પણ આજે જોઈએ તો 2.5% વધારો દેખાઈ રહ્યો છે અને વોલ્યુમમાં પણ જોઈએ તો એક સારો એવો સુધારો થતો દેખાઈ રહ્યો છે. જોકે તેના એવરેજ વોલ્યુમની સામે આપણે જોઈએ તો એટલો બધો ખાસ વધારો નથી, પરંતુ ચોક્કસપણે એક સારા વોલ્યુમ સાથેની ખરીદી છે. શું આઉટલુક રહેશે? ઉલ્ટા વિક્રમ જોવા જઈએ ને તો એની ઓલમોસ્ટ ફ્લક્ચ્યુએશન વાઇઝ, વોલેટિલિટી વાઇઝ સોલિડ વોલેટિલિટી આ સ્ટોક્સમાં આપણને જોવા મળતી હોય છે. સ્ટોક્સ ઘણીવાર સર્કિટ ફિલ્ટરમાં પણ કામ કરતો આપણને જોવા મળ્યો છે. અને જો ફંડામેન્ટલ્સ જોવા જઈએ તો એટલા ફંડામેન્ટલ્સ એટ્રેક્ટિવ નથી. રિસન્ટલી આપણે જોયું હશે કે ઓલમોસ્ટ 30-40% પ્રાઇસ એપ્રિસિએશન પછી સ્ટોક્સની અંદર કરેક્શન આપણને જોવા મળ્યું હતું જે લાસ્ટ રેલીની અંદર, અને કરેક્શન પછી અત્યારે ફરી ફોકસમાં આવ્યો છે. મારી દ્રષ્ટિએ આ સ્ટોક્સ ટ્રેડિંગમાં પર્સપેક્ટિવથી ધ્યાનમાં રાખવું હોય તો રાખી શકાય, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લોંગ ટર્મ જો પોર્ટફોલિયોમાં રાખવાનું વિચારતા હોય તો એડવાઇઝેબલ નથી, એટલે હું પોર્ટફોલિયોમાં રાખવાનું વિચારી ના શકું. ઓકે, અત્યારે એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પસંદ કરી શકાય તેમ છે, પરંતુ તેમાં એક લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે તેને રાખવા માટે ઇન્વેસ્ટમેન્ટ માટેના સ્ટોક તરીકે નથી જોઈ રહ્યા. સાથે જ ફાર્મા સ્પેસના કાઉન્ટરની આપણે વાત કરી નિપુણજી, ખાસ કરીને બાયોકોન માટેની, પરંતુ એ સાથે આપણે જોઈએ તો ડિશમેન અને ટોરેન્ટ ફાર્મા આ બંને કાઉન્ટર વિશે આપનો શું આઉટલુક બની રહ્યો છે? કારણ કે બંનેમાં એક સારું એવું બિલ્ટઅપ આપણે થતા જોઈ ચૂક્યા હતા, કન્સોલિડેશનનો ફેઝ દેખાઈ રહ્યો છે. હવે આ લેવલ ઉપર નવી ખરીદી માટેની જગ્યા બની રહી છે કે એક વખત પ્રોફિટ બુક કરવો જોઈએ? ટોરેન્ટ ફાર્માની વાત કરીએ તો ઓલમોસ્ટ છેલ્લા એક વર્ષની અંદર 2 times જેટલો પ્રાઇસ એપ્રિશિએટ થઈ ચૂક્યો છે, અને ટોરેન્ટ ફાર્માના કન્ટિન્યુઅસ જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાંથી નવા જે ડ્રગ્સ આવી રહ્યા છે અને એ ડ્રગ્સના કારણે એની રેવન્યુમાં કન્ટિન્યુઅસલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણે જોઈએ તો ડબલ ડિજિટનો ગ્રોથ જોઈ રહ્યા છે. એટલે આ લેવલે પણ વેલ્યુએશન સ્ટ્રેચ આઉટ થતા દેખવા મળી રહ્યા છે આપણને, અને આ લેવલે પણ જો એન્ટ્રી કરીએ તો ઉપરમાં 1250થી લઈને આસપાસના વેલ્યુએશન આપણને ટોરેન્ટ ફાર્મામાં જોઈ શકાશે. જ્યારે કમ્પેરેટિવલી જે અધર સ્ટોક્સની, કયા સ્ટોક્સની વાત કરી વિક્રમ આપણે? ડિશમેનની અંદર ઓલમોસ્ટ જે મેજર બિઝનેસ મોડલ છે એ બિઝનેસ મોડલ 7-8 ક્લાયન્ટ્સ ઉપર ડિપેન્ડન્સી છે. હવે એક ક્લાયન્ટ્સનો રેશિયો 20% એની રેવન્યુની અંદર કાઉન્ટ થાય જો 7-8 ક્લાયન્ટની આપણે વાત કરતા હોઈએ. હવે એવા સંજોગોની અંદર જો 1-2 ક્લાયન્ટ ઓર 3-4 ક્લાયન્ટ જો નેગેટિવ રિસ્પોન્સ આપે અથવા ત્યાંથી બિઝનેસ આવતો બંધ થઈ જાય તો એના મેજર કોન્ટ્રીબ્યુશન ઓફ રેવન્યુમાં અફેક્ટ થવાની શક્યતાઓ વધારે છે. જ્યારે સ્ટોક્સના પ્રાઇઝની વાત કરીએ તો ઓલમોસ્ટ 1-1.5 વર્ષ પહેલાં 30-35 આસપાસ ટ્રેડ થતો હતો, અત્યારે ઓલમોસ્ટ 200 પ્રાઇસ અચીવ કરી ચૂકી છે. એટલે 7-8 times સ્ટોક પ્રાઇસ ઇમ્પ્રુવ થઈ ગયા છે. એટલે એવા સંજોગોમાં જ્યારે બિઝનેસ રિસ્ક વધારે છે અને જે ઓલમોસ્ટ એપ્રિશિએટ થવાનું હતું, બીજી બાજુ સેઝની અંદર એણે ઘણી બધી જમીનો લઈ રાખી છે, એ જમીનનું એક્ઝિસ્ટિંગ એક્સપાન્શન કે એની અંદર કેપિટલ એક્સપોઝર કેટલું કરશે, આ બધા ક્વેશ્ચન એક કરંટ એક્ઝિસ્ટિંગ છે. તો એવા સંજોગોમાં આ લેવલે હું નવા ઇન્વેસ્ટમેન્ટની સલાહ નહીં આપું, પણ જો 200 આસપાસ આનો પ્રાઇસ જોવા મળે તો ચોક્કસપણે આની અંદર પ્રોફિટ બુક કરીને એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, 200 લેવલ પર એક વખત પ્રોફિટ બુક કરીને એક્ઝિટ લેવા માટેની સલાહ છે. અને ટોરેન્ટની અંદર 1200 સુધીના લેવલ પણ જોવા મળી શકે તેમ છે. અને અત્યારે પણ આપણે જોઈએ તો ટોરેન્ટ ફાર્માની અંદર અત્યારે આપણને એક